નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આની પહેલાના વિડીયોમાં આપણે પ્રાકૃતિક આપત્તિઓ વિશે છે એ ભણતા હતા એમાં આપણે જે પ્રાકૃતિક આપત્તિઓ છે પ્રાકૃતિક આપત્તિઓ અને એક માનવ સર્જ એવું તમે ધોરણ છ માં શીખીને આવ્યા છો પણ અહીંયા આપણે જે પ્રાકૃતિક આપત્તિઓના પ્રકાર છે એના વિશે આગળ શીખેલા છે એક પૃથ્વીની અંદર જે ફેરફાર થાય છે એના કારણે અને એક પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે પૃથ્વીની આંતરિક ફેરફારના કારણે જે કુદરતી આપત્તિઓ આવે છે ત્રણ આપત્તિઓ ભૂકંપ જ્વાળામુખી અને સુનામી એના વિશેની વાત છે આપણે આગળના વિડીયોમાં કરી ગયા છીએ હવે પૃથ્વીના જે બાહ્ય ફેરફારના કારણે જે આપત્તિઓ આવે છે કુદરતી આફતો આવે છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં શીખવાનું છે તો સૌપ્રથમ એમાં તમને લોકોને આપેલું છે પૂર વર્તમાન પરિસ્થિતિને આધીન ઘણા બધા ઉત્તર ભારતના રાજ્યોમાં છે એ પૂરની હાલત છે એ જોવા મળે છે આપણે જાણીએ છીએ કે વધારે પડતો વરસાદ છે એ સજીવો માટે ખાસ કરીને માનવ સંસાધન માટે જે નુકસાનકારક છે અને એને જ આપણે પૂર કહીએ છીએ ભારત દેશ માટે એક કહેવત છે કે દુષ્કાળમાં સુકાતો અને પૂરમાં તણાતો એવો દેશ એટલે ભારત કારણ કે આપણા અહીંયા છે એ ખેતી પ્રધાન દેશ છે સિત્તેર ટકા લોકો છે એ ખેતી ઉપર આધારિત છે એટલા માટે એ ભારત માટે સાકાર થાય છે કે અહીંયા વધારે પડતો વરસાદ છે એ આપણા માટે નુકસાનકારક છે અને ન આવે તો પણ નુકસાનકારક છે વર્તમાન પરિસ્થિતિ તમે જોઈ શકો છો છેલ્લા આઠ કે દસ દિવસથી વરસાદ છે છે એ વિરામ લીધો સતત પંદર કે વીસ દિવસ લગી એક ધારો વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન પણ થયું છે અને એના આધારે સરકાર છે એ મુખ્યમંત્રી કિસાન યોજના અનુસાર છે એ પાક વીમો પણ આપશે તો આવી પરિસ્થિતિ અનુસાર આપણે છે એ જ પરિસ્થિતિમાં જે પણ કઈ આપત્તિ આવે છે પૂર એના વિશે શીખવાનું છે પૂરના દ્રશ્ય આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે હવે આપણે છે એના વિશેની માહિતી જોઈ કે પૂર એટલે શું પાઠ્યપુસ્તકની વ્યાખ્યા અનુસાર જોઈએ તો એ વસ્તુ અલગ છે પણ આપણને ખ્યાલ છે કે નદીમાં વિનાશક પાણી છે બહુ આવે ને એને આપણે પૂર કહીએ સામાન્ય વ્યાખ્યા છે આપણે બધા છે આવા દ્રશ્ય ટીવી માં છાપામાં જોયેલા છે તો જોઈએ પુલ નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને છે એ પૂર કહેવામાં આવે છે પૂરની વ્યાખ્યા છે નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જાય તો એને શું કહેવાય પુલ વરસાદના આ દિન છે જે પણ કઈ પૂર આવ્યું હતું એના કારણે મહાદેવ છે એનું મંદિર પણ ડૂબી ગયું હતું અને નીચાણવાળા વિસ્તાર છે ખાલી પણ કરાવ્યા હતા એ પણ આપણે જાણીએ છીએ રાજકોટની પરિસ્થિતિમાં પૂર આવવાના મુખ્ય બે કારણો છે પૂર બે કારણોસર આવી શકે વરસાદના કારણે સો સો ટકા પૂર આવે જ પણ ક્યારેક નદી ઉપરનો જે બંધ બાંધેલો હોય એ તૂટી જાય તો પણ વિનાશક પૂર આવી શકે છે અને એ આપણા માટે યાદ તાજી કરાવતું મોરબીનું વિનાશક જે પણ કાંઈ મચ્છુ નદીમાં આવેલું પૂર આખું મોરબી છે એ મોટા ભાગે તણાઈ ગયું હતું એ બંધ તૂટવાના કારણે પૂર આવેલું વરસાદના કારણે પાણીનો સંગ્રહ થયો બંધ તૂટ્યો અને આવ્યું આપણે એવા ઘણા બધા મોટા બંધો છે કદાચ તૂટે તો દક્ષિણ ગુજરાતનો નકશો છે એ ગાયબ થઈ જાય એમાં સરદાર સરોવર ભારતની સોરી ગુજરાતની સૌથી મોટા મોટી એ યોજના છે કદાચ એના બંધ ને કઈ થાય પાણી તૂટે તો દક્ષિણ ગુજરાતનો નકશો છે એ નીકળી જાય એટલું વિનાશ એ સર્જી શકે છે તો પેલું કારણ છે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પુરા સામાન્ય કારણ છે બહુ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે એટલે શકે છે બીજું કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં છે આ બે કારણોસર શકે પ્રશ્ન પૂછાય પુરાવાના મુખ્ય કારણો કેટલા તો કે બે ધોધમાર વરસાદ પડે તો અને બંધ છે એ તૂટી જાય તો નીચાણવાળા વિસ્તારમાં પુરાવી શકે છે જાણવા જવામાં બહુ મહત્વની માહિતી આપેલી છે લગભગ સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી એકાદો પ્રશ્ન હોઈ શકે છે કે કઈ નદીમાં ક્યારે પુરાય વર્તમાન પરિસ્થિતિ અનુસાર પણ હોઈ શકે છે તો નદીનું નામ જોઈએ તો ગંગા અને યમુના ઉત્તર ભારતની મોટી નદીઓમાં બે નદીઓ છે જે ઉત્તરાખંડથી લઈ પછી ઉત્તર પ્રદેશ છે પછી બિહાર છે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં થઈને બંગાળની ખાડીને મળે છે નદીઓ ક્યારે પુરાયું હતું વર્ષ ઓગણીસો ને એઠોતેર ત્યાર પછી ગુજરાતની મચ્છુ નદી મોરબી ઓગણીસો ને

જોઈએ પેલી હતી પૂરની વિગત જેને આપણે અતિવૃષ્ટિ તરીકે પણ ઓળખી શકીએ છીએ અને એનાથી બિલકુલ વિરુદ્ધ દુષ્કાળ આપણી દેશી ભાષામાં દુકાળ તરીકે પણ આપણે ઓળખીએ છીએ કે અનાવૃષ્ટિ વરસાદ સાવ ન આવે કે ઓછો આવે અને આપણે શું કહીએ છીએ દુષ્કાળ તમને એ દ્રશ્ય આપેલા છે કે દુષ્કાળના દ્રશ્ય છે કેવા હોય છે અને આપણે બધા જાણીએ પણ છીએ કે આ બે વર્ષ પહેલાનું જે વર્ષ છે એ દુષ્કાળની સ્થિતિ પણ આપણે અહીંયા હતી વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની ક્રિયાને દુષ્કાળ કહે છે વરસાદ ન આવે અને ખોરાક પાણીની અછત સર્જાય એટલે કે ન મળે એને આપણે શું કહીએ છીએ તો કે દુષ્કાળ અથવા તો અનાવૃષ્ટિ સતત બે ત્રણ વર્ષ સુધી વરસાદ ના આવે અથવા તો ઓછો આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે એક વર્ષમાં ઓછી મુશ્કેલી નડે છે પણ સતત બે કે ત્રણ વર્ષ લગી વરસાદ ન આવે તો આપણી ભાષામાં એને દુકાળ કહીએ છીએ દુઃખ છે બે પ્રકારના આવી શકે એક લીલો દુષ્કાળ અને એક સૂકો દુષ્કાળ લીલો દુષ્કાળ એટલે અતિવૃષ્ટિ એટલે અનાવૃષ્ટિ પણ આ કુદરતી આપત્તિને આપણે છે પ્રયત્નથી રોકી એમ છીએ ભલે કુદરતી આપત છે પણ માણસ જો એના માટે કામ કરે તો આપત્તિથી આપણે બચી શકીએ છીએ વધુ વૃક્ષો વાવવામાં આવે અને વાતાવરણને દૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના શક્યતા ઓછી થઈ જાય છે પણ અત્યારે આપણે બધાય છે એ વાતાવરણને બગાડવામાં અને વૃક્ષોનું નિકંદન કાઢવામાં કાપવામાં પેલા છે એના કારણે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે પછી લીલો દુષ્કાળ હોય તો એ ભલે અને સૂકો દુષ્કાળ હોય તો એ ભલે તો આ માહિતી હતી દુષ્કાળ અનાવૃષ્ટિની હવે પછી તમે જોઈ શકો છો વાવાઝોડું સાયક્લોન જે અત્યારના દરિયા કિનારામાં સર્જાઈ રહ્યું છે અને એના કારણે ટૂંક સમયમાં ફરીથી વરસાદની શક્યતા પણ છે વાવાઝોડું એ હવાનું એક તોફાન છે પવન જેને આપણે વાયુ સ્વરૂપમાં લઈએ છીએ કુદરતી રીતે આપણને મળેલો છે અને ન હોય તો આપણું જીવન પણ શક્ય નથી પણ જ્યારે આ પવનની ગતિ વધી જાય તો એને આપણે વાવાઝોડું કહીએ છીએ આપણે એને ચક્રવાત કે વંટોળ તરીકે પણ ઓળખીએ છીએ પૂછાઈ શકે વાવાઝોડું અને ક્યાં નામે ઓળખાય છે તો કે ચક્રવાત વનટોળ ટોર્નેડો અને હરિકેન જેવા નામથી આપણે એને ઓળખી શકીએ છીએ ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાત છે સર્જાય છે દરિયા કિનારે ચક્રવાતની સ્થિતિ છે વધારે જોવા મળે છે જેના કારણે ત્યાં નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે આ હલનચલન એટલે શું હવાની ઝડપ વધવી અથવા ઘટવી હલનચલન હલનચલન કહેવાય આ વેગ પકડે વધારે ઝડપથી આવે ત્યારે હવા છે કેવી બને છે તોફાની તોફાની એટલે હવાના તોફાન ન હોય આપણે જેમ ઘરે કરીએ છીએ એમ પણ વધારે ઝડપથી જ્યારે હવા છે ફેંકાવા લાગે અને નુકસાન થાય તો એને તોફાની હવા કેવાય તોફાની બને છે જોકે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં જ અસર કરે છે વાવાઝોડાની એક વિશેષતા છે કે જે દિશામાં પવન હોય એ દિશામાં જ નુકસાન થાય છે સાઇડની બાજુમાં કેની વિરુદ્ધ બાજુમાં છે નુકસાન થઈ શકતું નથી એટલે પવનની દિશા અનુસાર વાવાઝોડામાં નુકસાન થઈ શકે છે આ વાવાઝોડાને હરિકેન ટોર્નેડો વંટોળ વગેરે નામોથી ઓળખવામાં આવે છે તો આ હતી પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે થતી આપત્તિ જેને આપણે કહીએ છીએ વાવા જોડું નીચે તમે લોકો વાવાઝોડાના વિનાશક દ્રશ્ય જોઈ શકો જ્યારે જ્યારે હવા છે એ વધારે ઝડપથી છે એ વહેવા લાગે ત્યારે વાવાઝોડું છે આવવાની શક્યતા થઈ શકે છે જોઈ શકો છો મકાનો અને વૃક્ષો પવન સાથે છે એવા દ્રશ્ય હવે સરસ મજાનો એક આપણને વિચારવાનો પ્રશ્ન આપેલો છે આપણે બધા છે બહુ શારીરિક અને માનસિક શક્તિ ધરાવીએ છીએ તો એના અનુસાર આપણને પ્રશ્ન પૂછેલો છે વાવાઝોડું ત્રાટકવાનું ત્રાટકવાનું એટલે આવવાનું હોય ત્યારે સંદેશા વ્યવહારની સૂચના પ્રમાણે તમે શું કરશો સ્વાભાવિક છે વાવાઝોડું આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિ છે તો સંદેશા વ્યવહાર દ્વારા ટીવી કે છાપામાં તમને માહિતી આપે તો તમે શું કરશો તો એના માટે આપણે આપણા વિચારો દર્શાવી શકીએ છીએ પહેલું તો કે ભાઈ પ્રાથમિક સારવાર પેટી સાથે રાખવી વિદ્યુતના સાધનો બંધ કરી દેવા ઘરના બારી બારણા છે બંધ રાખવા સુરક્ષિત સ્થળે પહોંચી જવું વીજળીના થાંભલા કે વૃક્ષોની આજુબાજુ ઊભા ન રહેવું ખુલ્લા મેદાનમાં જતું રહેવું ખોટી બૂમા બૂમો કરવી લોકોને સાવચેત કરવા બસ આ આપણા વિચારો છે આવા અન્ય વિચારો પણ હોઈ શકે છે જે તમારા વિચાર પ્રમાણે તમે દર્શાવી શકો છો હવે પછીની કુદરતી આપત્તિ એટલે દાવા નળ જો ફોરેસ્ટ ફાયર જંગલની આગ કુદરતી આપત્તિ છે પણ માનવ સર્જિતમાં પ્રાણો આનો સમાવેશ થઈ શકે કયા કયા કારણોસર જંગલમાં આગ લાગી શકે આપણે બધા જાણીએ છીએ કે જંગલ કોને કહેવાય કે વૃક્ષોનો સમૂહ હોય ને જંગલ કહેવાય એટલા બધા ઘટાદાર વૃક્ષો હોય કે વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય અને આ વૃક્ષોની ડાળીઓ સુકાય અને પવનના કારણે ડાળીઓ ઘસાય અને એમાંથી છે અગ્નિ ઉત્પન્ન થાય દાવા ન થવા માટેનું પહેલું કારણ કે સુકાઈ ગયેલા વૃક્ષોની ડાળી ઘસાવાના કારણે છે દાવાનળ થઈ શકે છે બીજું કારણ ચોમાસાના સમયગાળા દરમિયાન વીજળી પડવાથી જંગલમાં આગ લાગી શકે છે દાવાનળનું બીજું કારણ ત્રીજું કારણ જે પશુપાલકો છે ભરવાડ જે લોકો આપણે કહીએ છીએ એ ઘેટા બકરા ચરાવા જાતા જાતા પોતે છે એ સિગરેટ પીવાની ટેવ હોય તો સિગરેટ પીવાય જાય પછી થોડીક વધે એમને જંગલમાં નાખી દે પાંદરા સુકાઈ ગયા આગ લાગી શકે છે માનવ સર્જિત કારણ પેલું અને હું ત્રીજું કારણ ચોથું કારણ મારા તમારા જેવા લોકો છે લાલચના કારણે પણ જંગલમાં આગ લગાડી શકે કઈ રીતે માની લો કે તમારું ખેતર છે એ જંગલની બાજુમાં હોય બાજુમાં ઘટાદાર જંગલ હોય ત્યાં જે હરણ છે પછી જે ભૂંડ જેવા પ્રાણીઓ છે હરણ કરતા હોય તો આપણે શું કરીએ પાન ખરું આવે પાંદરા ખરી જાય સુકાઈ જાય પછી મારા તમારા જેવા છે દિવાસની સળગાવી ત્યાં નાખી આવે એના કારણે પણ જંગલમાં આગ લાગી શકે છે અને વનસ્પતિને નુકસાન નુકસાન થાય થાય છે છે દરેક સજીવને માણસ પોતાના ફાયદા માટે પણ જંગલને આગ લગાડી શકે જે પછી જંગલ છે સળગી જાય વૃક્ષો જે થોડા ઘણા વહી કાપીને પછી અહીંયા ટ્રેક્ટર જેસીબી જેવા સાધનોથી જમીન સરખી કરાવી અને ખેતી કરી અને પોતાનો નફો વધારી શકે છે તો આ દાવાનળ માટેનું ચાર કારણ ચાર કારણો દ્વારા દાવાનળ જંગલમાં આગ લાગી શકે છે જંગલી પ્રાણીઓ છે એ જંગલી પ્રાણીઓ આ દાવાનળના કારણે છે એ નાશ પામે છે અને આપણા માટે તાજેમતાજ બનાવે છે ઓસ્ટ્રેલિયામાં જે જંગલમાં આગ લાગેલી હતી કેટલા બધા પ્રાણીઓ છે એમાં વિનાશ પામેલા હતા મોતને ભેટેલા હતા જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ અન્ય કારણસર આગ લાગી શકે છે જેને દાવા નો કહેવાય બીજા અન્ય કારણ એટલે શું જેના વિશે મેં વાત કરી કે જે માનવ સર્જિત કારણો હોઈ શકે છે તેનાથી વન્ય સંપત્તિ વન્ય સંપત્તિ એટલે જંગલની સંપત્તિ પ્રાણીઓ છે વનસ્પતિ છે આ બધાને પારાવાર પારાવાર એટલે ખૂબ જ વધારે છે નુકસાન થઈ શકે છે તો એ માહિતી હતી દાવાનળ અને હવે છેલ્લી કુદરતી આપત્તિ એટલે ભૂસ્ખલનો ભૂ એટલે પાણીના અર્થમાં છે પણ અહીંયા છે ભૂ એટલે જમીન થાય જમીન ઉપર થતું સ્ખલન સ્ખલન એટલે હલનચલન ઘણી બધી વખત ટીવીમાં ન્યૂઝમાં આપણને છે માહિતી આપતા હોય હમણાં જાપાનમાં ભૂસ્ખલનના કારણે મ્યાનમારમાં ભૂસ્ખલનના કારણે ઘણા બધા લોકો છે મરી ગયા હતા તો આ ભૂસ્ખલન એટલે શું તો કે જમીનની ઊંચાઈ વાળો જે ભાગ બધી જગ્યાએ જમીન સરખી હોતી નથી અમુક જગ્યાએ પર્વતીય વિસ્તાર હોય તો અમુક જગ્યાએ મેદાન વિસ્તાર હોય તો આ પર્વતીય વિસ્તારમાં જે જમીન છે એ વધારે વરસાદના કારણે ધરતીકંપના કારણે ઉપરનો ભાગ છે એ નીચે ધસી પડે અને ભૂસ્ખલન કહેવાય ટૂંકમાં જમીનનો ઊંચાઈવાળો ભાગ છે એ નીચે પડે અને ભૂસ્ખલન કહેવાય આ ભૂસ્ખલન દરિયામાં પણ થઈ શકે છે દરિયામાં જે પણ કાંઈ જમીનનો ટેકરાવાળો ભાગ હોય નીચે પડે અને એના કારણે છે દરિયામાં મોજા પણ આવી શકે છે તો ભૂસ્ખલન છે એ સુનામી પાછળનું પણ એક કારણ છે તો જોઈએ ભૂસ્ખલન કયા કયા પ્રકારે થઈ શકે છે તો કે ભૂસ્ખલન બે પ્રકારે થાય છે જમીનનો ઘસાર ભારે વરસાદના કારણે અથવા ભૂકંપના કારણે કેટલીકવાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી પડે છે ખસી જાય છે ને એને કહેવાય ભૂસ્ખલન સામાન્ય ભાષામાં જમીનની ઊંચાઈ વાળો ભાગ વરસાદ કે ભૂકંપના કારણે નીચે ધસી પડે ખસી જાય એને ભૂસ્ખલન કહેવાય અને એનું એક ઉદાહરણ આપેલું છે ચોમાસામાં ઘણી ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોલવાઈ જાય છે ઉત્તર ભારતમાં જે કોંકણ રેલવે વ્યવહાર છે આખે આખો પર્વતીય વિસ્તારમાંથી રેલવે છે એ પસાર થાય છે તો પર્વતીય વિસ્તાર છે એ પડવાના કારણે ક્યારેક આ રેલવે વ્યવહાર પણ બંધ થઈ જાય છે તો આ આપણો હતો પાઠ નંબર પાંચ પ્રાકૃતિક પ્રકોપો કે જેના વિશેની માહિતી આપણે મેળવી હવે પછીનું આગળ